બોટાદના ગઢડા રોડ પર આવેલ શિવનગર વિસ્તારના રહીશોએ પોતાના રસ્તાના પ્રશ્નનું નિરાકરણ ન આવતા રોષે ભરાયા હતા. મહિલાઓને પુરુષો નગરપાલિકા કચેરીમાં જઈને તબલા, પેટી, મંજીરા સહિત વાજિત્રો સાથે રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ કરવા માટે અને ધરણા પર બેઠા હતા પ્રશ્નના નિકાલ માટે. બોટાદના ગઢડા રોડ પર આવેલ શિવનગર વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી રોડ બનાવવા માટે રોડનું ખોદકામ કરેલ છે, પરંતુ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે રસ્તાઓ પર ગટરો ઉભરાઈ રહી છે. રહીશોને ચાલવા માટે રસ્તો બંધ છે, જેથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રહીશોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, છતાં બહેરા કાને તંત્રને ન સંભળાતું હોય તેમ કોઈપણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતા આખરે રહીશોમાં આક્રોશ ફેલાયો અને રોષે ભરાયા હતા, જેથી તમામ રહીશો દપલા, મંજીરા, પેટી સહિત વાજિત્રો લઈને નગરપાલિકા પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી હતી. ચીફ ઓફિસર હાય હાયના નારા સાથે સૂત્રો બોલાવી ભારે અનોખી રીતે વિરોધ કરી અને ધરણા પર બેઠા હતા. ગઢડા રોડ શિવનગર વિસ્તારના રહીશોએ નગરપાલિકા કચેરીમાં ધરણા પર બેસી રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન શિવનગર વિસ્તારના રહીશ કાળુભાઈ રાઠોડ દ્વારા તેમના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કાળુભાઈ રાઠોડે પેટ્રોલની બોટલ લઈને આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તે સમયે પોલીસ અને રહીશોએ કાળુભાઈના હાથમાંથી બોટલ છોડાવી આખરે પોલીસે રહીશોની અટકાયત પણ કરી હતી. આમ રસ્તો ન બનવાના કારણે અને ખોદે કામ કરેલું હોય ને રસ્તાનું કામ ન થતાં રોષે ભરાયેલા લોકો વાજિત્રો અને રામધૂન સાથે અનોખી રીતે વિરોધ કરી વિરોધ કરતા, પ્રદર્શન કરતા, ધરણા કરતા જોવા મળ્યા હતા. મારું નામ ઉષાબેન પ્રભુભાઈ પરમાર, બાવાજીની વાડી, ગઢડા રોડ. પ્રશ્ન અમારે રોડનો સાહેબ, રોડનો અત્યારે ખોદીને મૂક્યો 40 દિવસથી, તો એ પૂરો પાડવો પડે ને, રોડ સુધી અડાડવો પડે ને, મેઇન રોડ સુધી. તકલીફ તો તમે જોઈ જાઓ, ગટર ઉભરાણી છે, ક્યાંય હાલે એવું નથી, માણસોને ડેલા ઉઘડે એવું નથી. તો અને પીવાનું પાણીમાંય તે સંડાસનું આ બધું આવે ગટરનું પાણી, તો અમારે એ પ્રોબ્લેમ ક્યાં પૂરો પાડવાનો? માંગ રોડ થાય એ અને બધાનું સારું થવું પડે, અને આટલા એટલા બાળકોને કાલ હવાર નિશાળું ઘટશે તો કઈ રીતે ત્યાં મૂકવા જવા? એ રોડ વગેરે ક્યાં હાલે છોકરાઓ? શિવનગર વિસ્તાર, શિવનગર સોસાયટી કહેવાય ગઢડા રોડ ઉપર, ત્યાં નગરપાલિકાએ રસ્તાનું કામ ચાલુ કર્યું છે. એ રસ્તાના કામમાં આ સોસાયટીને મેઇન રોડ સાથે પ્રવેશ મળતો હોય ત્યાં એક પ્લોટ છે. એ પ્લોટમાં પ્લોટના માલિક એમાંથી રસ્તો પસાર કરવાની ના પાડે છે, એના કારણે આ લોકોની પ્રશ્ન ઊભો થયો છે. અને અમારું નગરપાલિકાનું કામ ચાલુ છે અને આ નાગરિકોએ સોસાયટીવાળાએ અટકાવેલું છે. અત્યારે અમારી પાસે જે રેકર્ડ કે કાગળો ઉપલબ્ધ છે એ રીતે જોઈએ તો ત્યાં એક નંબરનો પ્લોટ દેખાય છે, જેનું બિનખેતી 2003-04 વર્ષમાં થયેલું છે. આ લોકોને સમજાવ્યા છે, અગાઉ પણ સમજાવેલા છે કે અત્યારે ચોમાસું છે, મહિના દિવસમાં વરસાદ પડશે ત્યારે પ્રશ્નો ખૂબ ગંભીર થશે, આ જ સોસાયટીના આ જ રહીશોને મુશ્કેલી પડશે. જ્યાં જેટલું એમની રજૂઆત છે એટલું છોડીને બાકીનું રોડનું કામ પૂરું કરવા દે તો એ એમાં સુવિધા રહેશે. બીજું, ગઢડા રોડને એપ્રોચ, આ સોસાયટીને એપ્રોચ બહાર નીકળવાનો તો મળે જ છે, લેઆઉટમાં જે તે સમયે બિનખેતી થઈ એમાં નકશામાં છે જ. હવે આ લોકો આગ્રહ કરે છે એ રસ્તો, તો અત્યારે રેકર્ડ ઉપર કોઈનું પ્રાઇવેટ જમીન કે પ્રાઇવેટ પ્લોટ દેખાય છે, એટલે આ વસ્તુ એમને નહીં કરવા તો અત્યારે મૌખિક તો સમજાવ્યા છે, અધરવાઇઝ એમને હવે રેકર્ડ ઉપર જવાબ આપીશું. આ જ સોસાયટીની વાત કરતા હોય તો સુવિધા આપવા માટે તો આપણે કામ હાથ ઉપર લીધું છે. ત્યાં ગટર જૂની હતી, સ્થાનિકોની માગણી હતી કે ગટરની સાઇઝ નાની છે, તો બીજું નગરપાલિકાએ 5 લાખની અંદરની અંદાજનું કામ કરી સાથે સાથે ગટરની સાઇઝ પણ અપ કરીને એ કામ પૂરું કર્યું.
હવે રોડનું કામ કરવાનું આવ્યું ત્યારે આ નવો પ્રશ્ન સ્થાનિકોએ ઊભો કર્યો છે. એ લોકો ગેરસમજ થઈ છે અથવા તો એ ગેર કોઈ કોઈક રીતે દોરવાઈ ગયા છે ખોટી રીતે, બહુ સ્પષ્ટ છે. આ પ્રશ્નો આ રીતે પૂરા નથી થવાના, પ્રશ્નો વધવાના છે. અને આ જ વસ્તુ મેં એ લોકોને થોડી વાર પહેલાં કહી છે. મારું નામ કાળુભાઈ જે રાઠોડ અને આઈનો સ્થાનિક રહીશ છું. વિગત એવી છે, છેલ્લા 40 દિવસથી નગરપાલિકા દ્વારા શિવનગર સોસાયટીમાં એક રોડ ખોદી અને ઊંડા ખાડા કરી અને વહી ગયા છે. ત્યારે એક અહીંયા ખાનગી પ્લોટ આવેલો છે, કાયદેસર 60 વર્ષથી જોવા જઈએ તો તે ગાડા માર્ગ છે. ગાડા માર્ગ કોઈથી એને થાય નહીં, આવું એક ટિપ્પણી અનુસાર રજવાડા વખતથી એવો નિયમ હોય છે. ત્યારે એક વ્યક્તિ એવો વિરોધ કરે છે કે અહીંયા માર્ગ મારો છે. ત્યારે અમે એવું સાહેબને કહેવી છીએ કે તાંબાના પત્ર ઉપર લખાણ છે, ટિપ્પણી પણ જોઈ લો અને નકશા જોઈ લો, 2003ની અંદર કઈ રીતે ભ્રષ્ટાચાર કરી અને એને કર્યું છે. એ માટે અમે આજે લોકો જ્યારે મોટી સંખ્યામાં નગરપાલિકામાં રામ ધૂન કરાવી આઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે અને ભગવાન સદબુદ્ધિ આપે એટલા માટે અમે અનોખો વિરોધ કરી, રામ ધૂન બોલાવી અને સાહેબને એવું કીધું, સ્થળ તપાસ કરી અને કાયદેસર જે ગઢડા રોડ છે ત્યાં આ શિવનગરનો રોડ પહોંચાડવામાં આવે એવી અપીલ કરવામાં અમે આવ્યા હતા. 40 દિવસથી એક ધારા પ્રાંત અધિકારી સાહેબ અમને એવું કહે છે, ડીઓ પાસે કાગળ મગાવ્યું છે, મગાવીએ. હજી કોઈ પણ નિર્ણય આવ્યો નથી, એટલે મેં એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી અમારો રોડ ગઢડા રોડ સુધી અડાડવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરશું અને અમે કલેક્ટર પાસે જાશું. જરૂર પડે તો અમે હાઈકોર્ટમાં પણ જવા માટે તૈયાર છીએ, પણ ખરેખર અમારો રસ્તો છે એટલે અમે ન્યાય કરવા માટે અમે જાશું ને જાશું.